વરણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની જય. વરણીરાજ વિવેકનું કલ્યાણ કરી આગળ ચાલતા થયા છે. પછી એકાએક ચાલિયા મહાવિકટય દ્રીમાય નવલાખ યોગીને નિરખવા ચાલ્યા પ્રભુજી બહુ છાયા. દક્ષિણ દિશા તરફ મહારાજ ચાલતા થયા છે. નીલકંઠ વર્ણીને આ નવલાખ યોગીઓને તેમની હજારો વર્ષની સાધના એનું ફળ આપવા માટે જવું છે. એ યોગીઓ દર્શનની રાહ જોતા હતા. પ્રભુ દર્શન માટે એમણે પ્રાણાયામ કરીને, યોગની સાધનાઓ કરીને એના શરીરને ટકાવ્યા હતા. વર્ષોથી જે રાહ જોવે છે એ યોગીઓ તરફ પ્રભુના પાવન પગલા એ તરફ પ્રયાણ થયા છે. ચટગાંવ જિલ્લામાં આ નવલખો પર્વત છે. નવલાખ યોગીઓને મહારાજે દર્શન આપ્યા એટલે આપણે નવલખો પર્વત કહીએ છીએ, પણ એ પર્વતમાળા છે. ભારત અને બ્રહ્મ દેશની સરહદમાં આ પર્વતમાળા આવેલી છે. એ પર્વતને ફરતા બહુ ઘાટા ગીચ જંગલો છે. આપણે બર્મા ટીક લાકડું ને બધું આવે છે, બહુ ઊંચા ઊંચા ઘાટા જંગલ હશે. એ પર્વતમાળાની ચારે બાજુ એની ખીણની અંદર 12 કોષ સુધી મહાવિકટ ઘોર વન છે. ત્યાં જવાનો એક પણ માર્ગ નથી. ચારે તરફ પ્રત્યેક ગામમાં રાજાએ ચોકીદારો રાખ્યા છે. એકવાર કોઈ જાય તો એ પાછો આવતો નથી. લાકડાનું કામ કરનારા કબાડી લોકો એ પણ એકાદ કોષ સુધી અંદર જઈને પાછા વળે છે. ગાયો ચરાવવા માટે પશુપાલકો હોય એ પણ કિનારા તરફ રહી અને પાછા વળે છે. રાજાએ ચોકી ગોઠવી છે એ સિવાય કોઈને અંદર જવા દેતા નથી. મહારાજ ત્યાં આવ્યા છે, ચોકીદારે રોક્યા છે. બ્રહ્મચારી મહારાજ, આ જંગલમાં જવાની મનાઈ છે, અનેક પ્રકારના હિંસક જનાવરો છે, અઘાટું જંગલ છે, કોઈ જાય પાછું આવતું નથી, એટલા માટે તો રાજાએ અમને અહીંયા ચોકીમાં રાખ્યા છે, અંદર ન જાઓ. મહારાજ કે અમને કોઈનો ડર નથી,
બ્રહ્મચારી મહારાજનું રૂપ, તેજ, બાલ અવસ્થા જોઈ પેલા ચોકીદાર એમનું હૃદય પીગળી ગયું. એમણે મહારાજને હાથ જોડી દીધા. ભારે કોઈ તપસ્વી બ્રહ્મચારી છે, આંખમાં આંસુ લાવીને મહારાજને કીધું છે, બ્રહ્મચારી મહારાજ, તમે જશો ને તો અમને દુઃખ થશે. મહારાજ એનો ભાવ જોઈ ને થોડી વાર રોકાઈ ગયા. સવારના સમયે ગાયોનું ધણ અંદર જતું હતું. મહારાજ ચોકીદારની નજર ચૂકવી અને ગાયોના ધણના ભેગા ભળી અને અંદર પ્રવેશ કર્યો છે. મહારાજ એ ગાઢ જંગલની અંદર ચાલ્યા જાય છે. અનેક નદીઓ, હિંસક જનાવરો આવે છે. મહારાજે વચનામૃતમાં કીધું કે મેં વનમાં ફરતા ત્યારે વાઘ, હાથી, અરણા પાડા એની ભેળા ફરતા. આ હાથીઓનું, વાઘ અને ચિત્તાઓ એનાથી ભરપૂર આ જંગલ છે, ઘાટું જંગલ છે. મહારાજ એમાં ચાલ્યા જાય છે. મહારાજે સવારે પ્રવેશ કર્યો હતો. નદીઓ વટાવી હિંસક જનાવરોના ટોળા વચ્ચે મહારાજ ચાલતા ચાલતા સંધ્યા ટાણે મહારાજ એ નવલખા પર્વત પાસે પહોંચ્યા છે. 1853ની પોષી પૂનમની અજવાળી આ રાત્રિ હતી. આધારાનંદ સ્વામી લખ્યું છે. મહારાજ એ પહાડ ચડવા માંડ્યા છે. પહાડ ચડતા હતા તો ઠેર ઠેર સિદ્ધો અને એમની સન્મુખ ધગતી ધૂણી દેખાવા લાગી. અદ્ભુત દ્રશ્ય હતું એ પહાડનું. મહારાજ એમને જોતા 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 એ પહાડ ચડવા લાગ્યા છે. વર્ણી ઉપર પહોંચ્યા. ત્યાં સિદ્ધોને સિદ્ધાસન લગાવી કાષ્ટની મૂર્તિની પેઠે સ્થિર બેઠેલા જોયા છે. મહારાજ પણ ત્યાં ધ્યાનમાં બેઠા. એ વખતે મૂર્તિમાન પર્વત વર્ણી પાસે આવ્યો છે. પ્રણામ કર્યા, નમો નારાયણ કર્યા છે. મહારાજે સામે દ્રષ્ટિ કરી છે. મને પાવન કર્યો, હું ધન્ય થયો. એવામાં તો સિદ્ધો પણ આવવા માંડ્યા. એક પછી એક સિદ્ધો આવવા માંડ્યા છે. બધાને આવતા જોઈને મહારાજને પણ આશ્ચર્ય થયું છે. પ્રભુ પધાર્યા છે એવું સૌના અંતરમાં પ્રતીતિ થઈ છે. અને એ સિદ્ધો ધ્યાનમાંથી ઊભા થઈ થઈ અને મહારાજ તરફ આવવા લાગ્યા. મનુષ્ય લીલા કરતા મહારાજે કીધું છે, આપ કોણ છો? આ બધા સિદ્ધો કોણ છે? આ અગ્નિકુંડો શા માટે છે? આપ સર્વજ્ઞ છો, છતાં પ્રભુ આપ મનુષ્ય લીલા કરો છો, એટલા માટે કહું છું કે હું આ પર્વત છું. આ 900,000 સિદ્ધો રહે છે. એક એક વેંતના વર્તુળાકારે એક એક ગજ ઊંડા બધા કુંડ છે. દિવસે એમાં પાણી રહે છે અને રાત્રે એમાં અગ્નિ પ્રગટે છે. અને એ અગ્નિની સાથે જ સિદ્ધો પ્રગટે છે. આકાશમાં જેમ વાદળા થાય એમ સિદ્ધો પ્રગટે છે. ગુફાઓમાં જે સિદ્ધો રહે છે એ જુદા છે. જે સિદ્ધ હોય તે જ બીજા સિદ્ધને જોઈ શકે છે. અને વાત એ સાચી, ઘણી વખત કોઈને ભગવાન દર્શન આપે તો એને થતા હોય આપણને ન દેખાય. આ સિદ્ધો પણ એવી કંઈક ભૂમિકામાં હશે કે જે સિદ્ધ હોય એ જ જોઈ શકે, બીજા જોઈ શકતા નથી. બીજા કોઈ અહીંયા આવી શકતા પણ નથી સિદ્ધ વિના. આપે અમારી ઉપર કૃપા કરી પ્રભુ, આપ પધાર્યા છો. અમારા તપનું, સાધનાનું, યોગનું આજે અમને ફળ મળ્યું એની ભાવભક્તિ જોઈ, પરમાત્માને પામવાની અમની ઈચ્છા જોઈ,
મહારાજને થયું કે આ એક એક યોગીને મળશું 9 લાખ યોગી, 500 પરમહંસોને તો મહારાજ ભેટતા ને પીરસતા, પણ 9 લાખ યોગીઓ એમને એક એકને મળતા કેટલો સમય લાગે? હજારો વર્ષોથી એમની સાધના હતી ભગવાનને ભેટવાની, મળવા માટેની. એના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો છે અને મહારાજે બધાનો ભાવ જોઈ અમને એમને મળવાનો સંકલ્પ કર્યો છે. સૌને દેખીને પ્રેમાયાનો પાર, તારા હરિએ ત્યાં 9 લાખ રૂપ, એક કાળે તે સર્વને મળ્યા, સિદ્ધ સૌના મનોરથ પડ્યા. એક સાથે મહારાજે 9 લાખ રૂપ ધારણ કર્યા છે અને 9 લાખ યોગીઓને એક સાથે મહારાજ ભેટ્યા છે. એ કેવું દ્રશ્ય લાગતું હશે, 9 લાખ રૂપ ધારણ કરીને 9 લાખ યોગીઓને મહારાજ પોતાના બાહુમાં લઈને મળતા હશે. હજારો વર્ષોની સાધના પછી આ ફળ મળ્યું હશે ત્યારે એ સિદ્ધોના હૃદયમાં પણ કેવો પ્રેમ પ્રગટ્યો હશે, કેવા ભાવથી એ પુરુષોત્તમ નારાયણને મળ્યા હશે. ભગવાનને 9 લાખ રૂપ ધારણ કરવા એમાં કયું આશ્ચર્ય ભાઈ! એ અનંત બ્રહ્માંડોનો ધણી છે, એ પોતાના દિવ્ય અક્ષરધામની અંદર સદા સાકાર મૂર્તિ રહ્યા થતા અનંત બ્રહ્માંડોમાં જ્યાં જેવું રૂપ ધારણ કરવું ઘટે એવું રૂપ ધારણ કરીને ભક્તોને પ્રેમ આપતા હોય, સુખ આપતા હોય, એ પરમાત્માએ આજે 9 લાખ રૂપ ધારણ કરીને બધાને એક સાથે ભાવથી મહારાજ મળ્યા છે. એ યોગીઓ નહીં, આંખમાંથી પ્રેમના અશ્રુઓ વહ્યા છે, ગદગદ કંઠ થયા છે, રોમાંચિત ગાત્ર થયા છે. મહારાજની બાહુમાંથી થોડી વાર મુક્ત થવા ઈચ્છતા નથી. હજારો વર્ષો પછી આ ફળ મળ્યું છે. અતિ પ્રેમથી મહારાજના બાહુમાં સમેટાયા છે, ભેટા છે પ્રેમ. આ મહારાજનું ચરિત્ર સંભાળતા સંભાળતા આપણે પણ યોગી બની જઈએ અને ભાવથી નીલકંઠ વર્ણી આપણને ભેટતા હોય એવો ભાવ અને પ્રેમ મહારાજમાં. આ રીતે મહારાજે બધાને સુખ આપ્યું છે, એના મનોરથ પૂર્ણ કર્યા છે અને પોતાના બધા જ સ્વરૂપો મહારાજે પોતાની મૂર્તિમાં લીન કર્યા છે. સૌને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી ને 9 લાખ યોગીઓનો મહારાજે મોક્ષ કર્યો છે. મહારાજ 3 દિવસ સુધી રહ્યા છે. મહારાજે યોગીઓને કીધું છે, હજારો વર્ષ આ શરીર ધારણ કરવું એ કોઈ ફળ નથી, પણ ભગવાનની મૂર્તિમાં મન રહે, ભગવાનની ભક્તિ થાય, એ જ સાચી આવરદા છે. આ મૂર્તિમાં મન રાખજો, થોડા સમયમાં તમારા શરીર પડી જશે અને તમે અમારા ધામને પામશો. મહારાજ એમને સુખ આપવા માટે 3 દિવસ ત્યાં રોકાયા છે. નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલી નીકળ્યા છે. નવ લાખ યોગીને નિરખે, ચાલ્યા હસ્તી મારગે હરખી, ત્યાંથી શુદ્ધ ઉત્તરમાં વળી, રહ્યો રામકોટ જળમણી. મહારાજ 9 લાખ યોગીઓને નિરખી હસ્તી માર્ગે ચાલ્યા છે. બીજો તો કોઈ માર્ગ હતો નહીં. હસ્તી માર્ગ એટલે કોઈ કેડી ન હોય, હાથી ચાલ્યો જાય, ઝાડવાની ડાળો ભાંગતો જાય અને જે રસ્તો થાય ને એ
એને હસ્તી માર્ગ કહેવાય. ઘાટા જંગલમાં હાથીઓ હોય અને એ ચાલીને જ્યાં જરા કેડી થઈ હોય એ હસ્તી માર્ગે મહારાજ નીચે ઉતર્યા છે. કેવા ગાઢ જંગલમાં અહિંસક જનાવરો વચ્ચે એ વર્ણિરાજ ચાલ્યા જતા હશે. ત્યાંથી ઉત્તરમાં રામકોટ જોયો છે. ત્યાંના માણસો સાધુ સંતોના બહુ પ્રેમી જમાડે. મહારાજને ત્યાં જવાનું મન થયું, પણ કોઈ સિદ્ધે કીધું હશે તમારી નાની ઉંમર છે, ત્યાં જવા જેવું નથી. અતિ પ્રેમ અને વેવલા ભક્તો હોય ત્યાં ઘણી વખત નુકસાન થતું હશે યોગીઓને. મહારાજે રામકોટ ને દૂરથી જ દેખીને મહારાજ ત્યાંથી ચાલતા થયા છે. જોતા વન પર્વત વિશાળ, ગયા બાલવા કુંડે દયાળ. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. મહારાજ બાલવા કુંડ પધાર્યા છે અને વાડવ કુંડ પણ કહે છે. વાડવ એટલે અગ્નિ, ગરમ પાણીનો કુંડ છે. મહારાજ ત્યાં 3 દિવસ રોકાયા છે. ત્યાંથી મહારાજ આગળ ચાલતા શાંતિપુર થઈને ગંગાસાગર તીર્થમાં મહારાજ પહોંચ્યા છે. ગંગા અને સાગરનો જ્યાં સંગમ થાય છે તે ગંગાસાગર કહેવાય. મહાપ્રભુ અહીં પધાર્યા છે. મહારાજે સ્નાન કર્યું છે. જ્યાં ગંગાજી સમુદ્રને મળતા હશે ત્યાં મહારાજે સ્નાન કર્યું છે. કલકત્તાથી 38 માઇલ દૂર આ સ્થાન છે. ડાયમંડ આર્બરથી હોડીમાં અથવા સ્ટીમરમાં આ યાત્રાના સ્થાને જવાય છે. 3 દિવસ મહારાજ ત્યાં રોકાયા છે. મહારાજને સ્થાન તીર્થ ખૂબ ગમ્યું હશે. ત્યાંથી મહારાજ હોડીમાં બેસી સાગર દ્વીપમાં આવેલા સુંદરવનમાં મહારાજ પધાર્યા છે. અહીંયા સુંદરવનમાં કપિલાશ્રમ આવેલો છે. મહારાજ કપિલાશ્રમ પધાર્યા. સાંખ્યાચાર્ય કપિલ ભગવાને મહારાજનું સ્વાગત કર્યું છે. ઘણા વર્ષો સુધી અહીં રહીને કપિલ ભગવાને તપ કરેલું. કપિલ ભગવાનની અહીંયા શ્વેત મૂર્તિ, ધ્યાનસ્થ મૂર્તિ છે. હવે તો જીર્ણ મંદિર થયું છે એટલે મૂર્તિ ત્યાંથી લઈ લેવામાં આવી છે. મહારાજ જ્યારે પધાર્યા ત્યારે એ બહુ જાગતું સ્થાન હતું. ત્યાંના પૂજારી સવાર સાંજ પૂજા કરવા માટે આવતા. વર્ણિના દર્શન કરીને પૂજારીને બહુ હેતુ ભરાણું મનમાં થયું. સ્વયં કપિલ ભગવાન એવા લાગે છે આ રૂપ ધારણ કર્યું. ત્યાંના પ્રેમી લોકો એમને વર્ણિના દર્શન કરીને ભાવ થયો, ફળ ફૂલ વગેરે લાવે. મહારાજ ત્યાં 1 મહિના સુધી રોકાયા છે. પૂજારીએ પ્રાર્થના કરેલી, વર્ણિરાજ હવે તમે કાયમ અહીંયા રોકાજો. ભાવથી મહારાજને ફળ ફૂલ આપતા, પૂજા કરતા. તમે આવવાથી અમારા મંદિરની આવક વધી છે, બધાને બહુ પ્રેમ છે, માટે તમે અહીંયા રોકાજો. એવો મહારાજને બહુ ભાવથી મહારાજને રાખતા. મહારાજને નિરાળું સ્થાન સમુદ્ર કિનારાનું એ સાગર દ્વીપમાં મહારાજને બહુ ગમ્યું છે. 1 મહિનો રોકાય. ત્યાંના પૂજારી લોકોનું કલ્યાણ કરી મહારાજ આગળ ચાલતા થયા છે. પછી કપિલાશ્રમ થકી જ્યારે ચાલી આ સુંદર શ્યામ જાડી માંથી નિસરા ત્યાં તો આવ્યું વળી એક ગામ. કપિલ આશ્રમ થી મહારાજ આગળ ચાલ્યા છે. જાડી વાળો પ્રદેશ આવ્યો છે. જાડી પૂરી થઈ ત્યાં એક ગામ આવ્યું છે. મહારાજે અહીંયા રોકાવા વિચાર કર્યો છે. દૈવી મુમુક્ષુ આત્માઓ માટે પ્રભુનું વિચરણ છે. આ ગામમાં એક વૈરાગી અને બીજા એક ગૃહસ્થાશ્રમના ત્યાગવાળા અને એક ગૃહસ્થાશ્રમી, બે વૈરાગી રહેતા હતા. બંનેને નિવાસસ્થાને મંદિર હતું. મહારાજ જે ત્યાગી વૈરાગી હતા બાવાજી, એમને ત્યાં મહારાજ પધાર્યા છે. એમને ત્યાં મંદિર હતું.
મહારાજ વર્ણિરાજ પધાર્યા છે, વર્ણિનું સ્વરૂપ જોઈને અમને થયું કે મારો રામ આ રૂપે આવ્યો લાગે છે. અતિ અમને હેતુ ઉભરાણું છે, સ્વાગત કર્યું છે. તપથી કૃશ થયેલું મહારાજનું શરીર હતું, છતાંય કાંતિ અપૂર્વ હતી. મહારાજને ઉતારો કરાવ્યો. મહારાજે ત્યાં સ્નાન કરી પોતાના પૂજાપાઠ કર્યા છે. સવારનો સમય હતો, સવારે દરરોજ સભા થતી, મહંજી રામકથા કરતા, અને પેલા ગ્રહસ્થી બાવાજીના બે પુત્રીઓ, એમનો એક પુત્ર એ કથામાં દરરોજ આવે. મહારાજ એક બાજુ બેસી અને કથા શ્રવણ કરતા હતા. આ બાવાજી એ છોકરાઓને રામાયણ ભણાવતા. એમાં ચોપાઈ આવી, એમાં કઠિન શબ્દો આવ્યા, એટલે પેલી કન્યા હતી એમણે એ શબ્દનો અર્થ પૂછ્યો. પણ મહંતજીને પણ ખ્યાલ નહોતો એ શબ્દના અર્થની. પણ મને ખબર નથી એમ તો કહેવાય નહીં, એટલે થોડુંક અવળી સવળી રીતે સમજાવવા પ્રયાસ કર્યો. મહારાજ થોડું હૈસા, એટલે પેલી દીકરીઓ અને ત્યાં બેઠા હતા એમને થયું કે આ શબ્દનો અર્થ મળતો નથી. મહારાજે પેલા વૈરાગી હતા એમને કીધું કે તમે હાથ જોડીને કીધું, તમે કહો તો એનો અર્થ હું કરું. મહંજી આ પાડી, એ પણ દૈવી હશે એટલે તો મહારાજ ત્યાં પધાર્યા હતા. મહારાજે એવો સુંદર અર્થ કર્યો, અમૃત ભરેલી મહારાજની વાણી હતી એ સાંભળી. અને પેલા ગ્રહસ્થી વૈરાગીની દીકરીઓ અને એમનો દીકરો આવ્યો તો એમને અતિ ભાવ થયો. મહારાજના દર્શન કરી વાણી સાંભળીને મુગ્ધ થઈ ગયા. ઘરે જઈને એમના માતા પિતાને વાત કરી છે કે મંદિરે એક નાના એવા બ્રહ્મચારી મહારાજ આવ્યા છે, એના મસ્તક ઉપર જટા મુકુટ છે, તપ એવું કરેલું છે કે જાણે શિવજી આવ્યા હોય, આંખોમાં રામની કરુણા ભરી હોય એવું લાગે છે, દ્રષ્ટિ માંડીને કોઈની સામે જોતા નથી, એટલા સુંદર એમણે અર્થો કર્યા ચોપાઈના, કોઈ સાક્ષાત ઈશ્વર હોય એવું લાગે છે, એને આપણી ઘરે લઈ આવો. આ વૈરાગી મંદિરે ગયા, મહારાજને વર્ણીને વાત કરી, હાથ જોડીને પ્રાર્થના કરી. મહારાજે કીધું કે મહંજી કહે ને તો અમે આવીએ. એટલે આ વૈરાગીએ મહંજીને પગે પડીને પ્રાર્થના કરી છે કે તમે આજ્ઞા કરો, વર્ણી મારે ત્યાં આવે. એનો ભાવ જોઈને હા પાડી છે કે એને સાચવજો, બહારથી આવ્યા છે એને સાચવજો. ઘરે આવ્યા છે, એમને ત્યાં પણ મંદિર હતું, ઉતારો કરાવ્યો. અપૂર્વ પ્રેમ પ્રગટ્યો હતો એ પરિવારને. મહારાજને કીધું છે કે મારો દીકરો છે આ જયરામ, એને તમે રામાયણ ભણાવો. મહારાજ એમને રામાયણની ચોપાઈઓ શીખવાડતા ભણાવતા. એ બાવાજીના આંગણામાં કૂવો હતો, નાનો એવો બગીચો, રામજીનું મંદિર, સાદા બે ઓરડા હોય એમાં રહેતા હતા. ગ્રહસ્થનું ઘર હતું પણ જાણે મંદિર હોય. સારો એ પરિવાર એવો ભક્તિભાવ વાળો હતો. દરરોજ સાંજના સમયે એમની ઘરે સુંદર કાંડનો પાઠ થતો. બધો પરિવાર ત્યાં બેસે અને સુંદર કાંડનો પાઠ કરે. મહારાજ પણ ત્યાં બેસી જાય. એ કેવું ગ્રહસ્થનું ઘર હશે કે સારો એ પરિવાર ભેળો થઈને સુંદરકાંડનો પાઠ કરતા હોય. અને એની ઘરે જ ભગવાન પધારે, એવું પવિત્ર આંગણું હશે, પવિત્ર ઘર, બધાના હૃદયનો એવો પ્રેમ. આજે પણ ઘણા હરિભક્તોની ઘરે દરરોજ આખો પરિવાર ભેળો થઈ અને કંઈ પાઠ કરતા હોય, કીર્તન બોલતા હોય કે કથા વાંચતા હોય કે સાંજે પરિવાર મંદિરે જઈને બધા ભજન ભક્તિ કરતા હોય. આપણે કચ્છમાં જઈએ ને,
માંડવી વિસ્તાર બધા વાડીમાં હરિભક્તો રહેતા હોય, કચ્છી વાડી વિસ્તારમાં, તો એમને ત્યાં પધરામણીએ જઈએ ને તો એમની ઘરે એમની ઓસરીમાં આવો બાજોઠ હોય, બાજોઠ ઉપર પુસ્તકો પડ્યા હોય, માથે રૂમાલ ઢેકો હોય, બાજુમાં ટોપલીમાં ગૌમુખીઓ પડી હોય. એટલે આપણે પૂછીએ કે આ શું, કે સ્વામી અમારે સાંજે રાત્રે તો મંદિરે જવાય નહીં, વાડીઓમાં રહી, એટલે અમારે સાંજે ઘરે આરતી થાય ને પછી બધા ઘરના સભ્યોને બેસી જવાનું. વડીલ હોય વાંચતા આવડતું હોય કથા વાંચે, બીજા ગૌમુખી લઈને માળા ફેરવીને કથા સાંભળે, પછી નિયમ ચેષ્ટા થાય. આ અમારે દરરોજ આવા નિયમ હોય. એ આવી રીતે જે ઘરે ભજન ભક્તિ થતા હોય એ ગ્રહસ્થનું આંગણું હોવા છતાં પણ એ મંદિર તુલ્ય થઈ જાય અને ત્યાં ભગવાનને આવવાનું મન થાય. આજના અત્યારે આ કલુષિત વાતાવરણની અંદર આ મીડિયાઓનો બહુ મોટો આક્રમણ છે, ત્યારે આપણા ઘર એવા ભક્તિમય રહે, સવાર સાંજ આરતી થતા હોય, ધૂન કીર્તન થતા હોય, ઘરમાં સારી કેસેટો વગેરે હોય, કથા વગેરે સંભળાતું હોય, તો બચી શકાય એવું છે. દરરોજ સુંદરકાંડનો પાઠ થાય, મહારાજ પણ ત્યાં બેસી જાય. એકવાર મહારાજે એમની ઉપર કૃપા કરી, બધા બેઠા હતા. વર્ણિની મૂર્તિ એવી હતી કે સેજે સેજે બધાનું મન મહારાજ તરફ રહે, આકર્ષણ થાય. મહારાજનું દર્શન કરતા હતા, એમાં દિવ્ય દર્શન થયું. મહારાજની મૂર્તિમાંથી દિવ્ય તેજ નીકળ્યું છે, એ તેજથી એનું આંગણું ભરાઈ ગયું. ધીમે 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 કરતા આખું આકાશ ને આખું બ્રહ્માંડ તેજથી ભરાઈ ગયું. શીતળ શાંત તેજ દેખાણું. એ તેજની અંદર બહુ સુંદર મધુર ધ્વનિ થતો હતો. દેહભાન ભૂલાયું આ પરિવારને, અને દિવ્ય તેજમાં એમને દિવ્ય મૂર્તિના દર્શન થયા. અને એ પાછું તેજ નીલકંઠ વર્ણિની મૂર્તિમાં સમાયું. એમને બંને મૂર્તિ એક થઈ, પેલી દિવ્ય મૂર્તિ, જે મૂર્તિમાં એવું સુખ હતું કે એમના એક અંગ ઉપર દ્રષ્ટિ ગઈ હોય ને પછી આંખ ફેરવીને બીજા અંગ ઉપર ન કરી શકે, એટલું એ મૂર્તિમાંથી સુખ આવતું હતું. એવું મહા અલૌકિક દિવ્ય સુખ એને અનુભવ્યું. અને પાછું એ તેજ સંકેલાય ને નીલકંઠ વર્ણિની મૂર્તિમાં સમાયું. બંને મૂર્તિ એમને એક થઈ. એમને નિશ્ચય થયો કે આ વર્ણિ તો સ્વયં ભગવાન છે. એમને ભાવ અને પ્રેમ તો હતો અને એમાં નિશ્ચય થયો એટલે એના હૃદયમાં પ્રેમ અતિ વૃદ્ધિને પામ્યો છે. એકદમ કૃતકૃત્ય થયા છે. એની આંખમાં હર્ષના અશ્રુઓ આવ્યા છે. ભાવથી સેવા કરતા મહારાજની. જયરામદાસ દરરોજ મહારાજને માટે કમળ કાંકડી લાવતા. મહારાજે એકવાર કીધું કે ક્યાંથી લાવો છો કમળ કાંકડી, અહીંયા બાજુમાં સરોવર છે, સરોવરમાંથી લાવીએ છીએ. મહારાજ કે અમને સાથે લઈ જાઓ. મહારાજ આખો દિવસમાં આંગણામાં જ કૂવો હતો તો ત્યાં સ્નાન કરી યોગની ક્રિયાઓ કરતા, મહારાજ ધ્યાનમાં સમાધિમાં આખો દિવસ બેસતા, ભાવથી મહારાજને જમાડતા. આજે મહારાજે કીધું કે અમને સાથે લઈ જાઓ, એટલે મહારાજ પણ જયરામદાસની સાથે ચાલ્યા છે. બપોર પછીનો સમય છે. જયરામદાસના મિત્ર એક કૃષ્ણ તંબોળી હતા, એ પણ સાથે ચાલ્યા છે. સરોવર પાસે આવ્યા. સરોવરને જોઈ મહારાજ બહુ આનંદિત થયા છે. સરોવરમાં સરસ મજાના કમળ ખીલેલા હતા. ત્યાં કિનારે મહારાજ થોડો સમય બેઠા છે. સંધ્યાનો સમય થયો છે. સરોવર કાંઠે સંધ્યા સમયે આ મિત્રો સાથે વર્ણિરાજ બેઠા હશે. ત્યાં નજીકમાં ત્રાપો જોયો. ત્રાપો એટલે સરોવરમાં એક નાના વાહણ, ત્રાપો.
મહારાજ ત્રાપો નજીક આવ્યો, ચાલવાનું કહેતા હતા જયરામદાસ. એટલે મહારાજે કીધું આપણે થોડી વાર આ નૌકા વિહાર કરી લઈએ. એટલે મહારાજ ત્રાપામાં બેઠા, જયરામદાસ ને કૃષ્ણ તંબોળી પણ બેઠા, ત્રાપો મીંડા ચલાવવા. મહારાજે પોતાએ હાથમાં અલેસા લઈ લીધા, ધીમે 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 કરતા વચ્ચે ગયા. એટલે જયરામદાસે કીધું, મહારાજ હવે અંધારું થવા આવ્યું છે, ત્રાપો પાછો વાળો. મહારાજ કે હમણાં આપણે પાછો વાળી લેશું. એમ કરતા કરતા સામે કિનારે પહોંચ્યા અને મહારાજ ઝડપથી ઉતરી ગયા અને સામે કિનારે ચાલવા માંડ્યા. જયરામદાસને મહારાજમાં અતિ પ્રેમ હતો એટલે એમણે એ પણ નીચે ઉતરી ગયા મહારાજની પાછળ. કીધું, વર્ણિરાજ આ ઘાટું જંગલ છે, સરોવરથી સામે જવાતું નથી, અનેક હિંસક જનાવરો છે, રાત્રિ પડી ગઈ છે, તમે પાછા વળો. પણ મહારાજની ઉતાવળી ચાલ, મહારાજ અંધારાની અંદર પણ પોતાના નિર્ભય ચરણ, મહારાજ નિર્ભય રૂપે મુકતા મુકતા મીંડા ચાલવા. જયરામદાસ મહારાજની પાછળ પાછળ. એમાં એક રીંછ દેખાણું, જંગલી રીંછ અંધારામાં ઝાખું દેખાણું. જયરામદાસની આમ રાડ ફાટી ગઈ, એ વર્ણિરાજ હમણાં ફાડી ખાશે, પાછા વળો. મહારાજ તો આગળ ચાલતા કૃષ્ણ તંબોળીને જયરામદાસ એકબીજાના હાથ પકડીને આમથી આમ મીંડા થવા, જાડવે ચડવાની તૈયારી કરી. ત્યાં જાડવે ચડવા જાય ત્યાં પોચું પોચું લાગ્યું, હરો હાથમાં આવ્યો, એકદમ ડર લાગ્યો. રીંછ મહારાજની બાજુમાં આવ્યું, મહારાજે માથે આમ હાથ મૂક્યો. ત્યાં જયરામદાસને એમ લાગે કે મારી પાસે રીંછ આવ્યું. પેલો કૃષ્ણ તંબોળી આ મૈડો ને રાડ ફાટી ગઈ, ભાઈ હું છું આ. મહારાજે રીંછની માથે આમ હાથ મૂકીને પ્રેમ કર્યો છે. રીંછ મહારાજના ચરણમાં આળોટી અને જતું રહ્યું છે. જયરામદાસે કૃષ્ણ તંબોળીએ આ દ્રશ્ય જોયું. વર્ણિરાજ હવે ચાલો, આંખમાં આહુડા આવી ગયા. મહારાજ ચાલતા થયા છે. પૂછ્યું કે અત્યારે તો પૂછવાની હોર નહોતી, ત્રાપામાં બેસીને પૂછ્યું કે રીંછ કોણ હતો. મહારાજે કીધું કે કૃષ્ણ અવતારમાં એ જાંબુવાનનો મિત્ર હતો, અમને મળવાની એમની ઈચ્છા હતી પણ મળી શક્યો ન હતો, એને બહુ પશ્ચાતાપ હતો. આજે અમને એમણે ઓળખા અને એમને મળવા માટે આવ્યો હતો, અમારી રાહ જોતો હતો. મહારાજે એમનું પણ કલ્યાણ કર્યું છે. ત્રાપામાં બેસી મોડી રાત્રે ઘરે પહોંચ્યા છે. આજે ઘરના પરિવારના સભ્યો કોઈ જેમા નહોતા કે વર્ણી આવે પછી જમાડીને જમીએ. જેવું છપૈયા વાસીને ધર્મદેવ ભક્તિ માતા સુવાસીના ભાભી રામપ્રતાપભાઈ ઈચ્છારામભાઈ એમને જેવું હેત હતું ને એવું હેત આ પરિવારને નીલકંઠ વર્ણીમાં થયું હતું. ઘરે જઈને વાત કરી છે કે આવી રીતે વર્ણીએ રીંછની માથે હાથ પહેર્યો. બધાને નિશ્ચય હતો, વધારે પ્રતીતિ થઈ છે કે આ સ્વયં પરમાત્મા છે. વહેલી સવારે મહારાજ નીકળી ગયા છે ઘરેથી. મહારાજને થયું હવે સૌનું કલ્યાણ થયું, અમારામાં પ્રીતિ થઈ છે, જાંબુવાનના મિત્રનું પણ કલ્યાણ કર્યું છે. અને મહારાજ વહેલી રાત્રિને સમયે જ મહારાજ ઘર છોડીને નીકળી ગયા છે. સવારે જોયું છે, વર્ણીને જોયા નથી. જયરામદાસ એમના મા બાપ બધા શોધખોળ કરવા લાગ્યા છે, મળ્યા નથી. મનમાં થયું કંઈક સ્નાનાદિક ક્રિયા માટે ગયા હશે, થોડી વાર રાહ જોઈ છે પણ આવ્યા નથી. બીજા મંદિરે તપાસ કર્યો એટલે મહંતજીએ કીધું કે આવ્યા ત્યારે એવું કહેતા હતા કે અમારે જગન્નાથપુરી જવું છે, એટલે કદાચ એ માર્ગે ગયા હશે. જયરામદાસની માએ એના દીકરાને કીધું છે, બેટા હું તને આ ભાતું કરી દઉં છું, એ ભાતું લઈને જા અને એ વર્ણીને લઈને આવજે, તું મારો દીકરો છે.
એ વર્ણીને લઈને આવજે, નહીંતર એના વિના જીવી નહીં શકીએ. રડતા રડતા એમના દીકરાને ભાતું બાંધી અને મોકલો છે વર્ણીની પાછળ. જયરામદાસ મહારાજની પાછળ ચાલતો થયો છે. મહારાજની ઉતાવળી ચાલ છે. જંગલના રસ્તા હોય, કયે રસ્તે મહારાજ ગયા હોય ખ્યાલ ન આવે. અહીંથી આમ પૂછતા 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 પાછળ ચાલતા ચાલતા 20 દિવસે દૂર એક વૃક્ષની નીચે મૃગચર્મ પાથરીને બેઠેલા વર્ણીને જોયા છે. એ જયરામદાસની પણ કેવી શ્રદ્ધા અને મુમુક્ષુતા હશે. 20-20 દિવસ આજે થયા, દૂર વર્ણીને જોયા છે અને જયરામદાસે દોટ દીધી છે. રડતા રડતા દોટ દીધી. વર્ણી જ્યાં બેઠા હતા મહારાજના ખોળામાં માથું મૂકીને જયરામદાસ રડવા લાગ્યો છે. મૌન વાણી છે, બોલી શકાણો નથી જયરામદાસ. એકદમ ધ્રુસકું મૂકીને રડવા માંડ્યો છે. મહારાજ બેઠા થઈ અને બેઠો કરીને ભેટા છે. મહારાજ બેસી ગયા. જયરામદાસે વર્ણીનો હાથ લઈને પોતાની છાતીએ રાખી ગદગદ કંઠે કહ્યું છે કે અમને મૂકીને તમે ચાલ્યા ગયા, ઘરે ચાલો. મારા મા બાપ રડે છે, કોઈ અનજળ લેતા નથી. આપણે અહીંથી જ પાછા ઘરે જઈએ. મહારાજે થોડો રડવા દઈને એનું હૃદય હળવું કરવા દીધું છે. એમની વાત સાંભળીને ધીમે રહીને મહારાજે વાત કરી છે. સુણી બોલિયા શ્રી ઘનશ્યામ, ચાલો પુરુષોત્તમ પુરી ધામ, જઈને જાત્રા જરૂર ત્યાં કરીએ, બીજી વાત બધી પર હરીએ. ચાલો આપણે જગન્નાથપુરી જઈએ, યાત્રા કરવા જવું છે, ત્યાં દર્શને જવું છે. બીજી વાત તમે બધી છોડો, તમે મુમુક્ષુ છો, દૈવી છો. છોજી દૈવી તમે સાક્ષાત, માટે તમને કહું એક વાત, જાજો સંબંધીઓ માસને નવરાખવો અવિચળ દેહ. સંબંધીઓમાં જાજો સ્નેહ યત કરવું નહીં, તમે મુમુક્ષુ અને દૈવી છો. ભગવાનમાં હેત કરવું, પ્રેમ કરવું. મહારાજે આવો થોડો એનો ઉપદેશ આપ્યો છે. આપણે જગન્નાથપુરી જઈએ. જયરામદાસ કહે છે, મહારાજ હું તમારી સાથે આવું, પણ પછી આપણે તુરંત પાછા ઘરે જઈશું. મારા મા બાપ રડે છે, બધા દુઃખી થાય છે. મહારાજ કાંઈ આ ના કહેતા નથી, વચનથી બંધાતા નથી, એમ ના પણ પાડ્યું નહીં, કારણ કે આનો પ્રેમ હજી તૂટ્યો નહોતો. મહારાજ કે આપણે જગન્નાથપુરી જઈએ, ત્યાં દર્શન કરીશું. સાથે ચાલતા થયા છે. આગળ જતા જાડીમાં એક કૂવો આવ્યો છે. કૂવામાંથી પાણી સિંચ્યું છે જયરામે. વર્ણીએ શાલિગ્રામ ભગવાનને ધરાવીને જલપાન કર્યું છે. બાજુમાં એક અવેડો હતો. મહારાજે કીધું, જયરામદાસ આ અવેડો ભરી દો ને, બિચારા જંગલના પ્રાણીઓને પાણી પીવા થશે. મહારાજે કીધું એટલે જયરામદાસ પાણી સિંચી સિંચીને એમણે અવેડો ભર્યો છે. મહારાજે પોતાનો ચરણ એ અવેડામાં બળ્યો છે પાણીમાં. ને પછી મહારાજે ઘેરો સાદ કર્યો. એ સાદ સાંભળી અને જંગલના પ્રાણીઓ આવવા માંડ્યા છે. હાથી, ચિત્તા, વાઘ, હરણ બધા આવીને એક સાથે બધા આવ્યા છે, એમાં પાણી પીવા માંડ્યા છે. મહારાજનું સાનિધ્ય એવું હતું કે વેર ઝેર ભૂલી અને ત્યાં બધાએ પાણી પીધા છે.
જયરામદાસ ડરવા માંડ્યો, મહારાજ કે તું અહીંયા મારી બાજુમાં ઉભો રહે. આ દર્શન એમણે કર્યું, આ વર્ણીનો ચમત્કાર જોઈને જયરામદાસને થયું, આ વર્ણી તો બહુ ભારે મૂર્તિ છે, અતિ આશ્ચર્ય થયું છે. ભગવાન બધાનું કલ્યાણ કરનારા છે, અતિ દયાળુ છે, પ્રસાદીનું પાણી કરી અને વનના પ્રાણીઓને મહારાજે પાયું હશે. આપણે ક્યાંક ફરતા હશો ને આ ક્યાંક જોગમાં આવી ગયા હશે. છતાં આ જયરામદાસને એમના મા બાપ યાદ આવે રાખે છે. મહારાજ સાચવે, એને આવો પ્રેમ ને આવા ઐશ્વર્યો દેખાડે, છતાંય મા બાપ યાદ આવે કે મારા વર્ણી આપણે જઈએ, મારા મા બાપ જ્યાં સુધી જીવતા હશે ને ત્યાં સુધી આપણે રોકાશું અને પછી હું તમારી સાથે પાછો વનમાં આવીશ. વળી મહારાજ એમ કે ચાલો આપણે આગળ જઈએ. આગળ જતા જંગલની અંદર એક શિવ મંદિર આવ્યું છે, એકદમ જંગલની અંદર એ શિવ મંદિર હતું. નાની એવી ધર્મશાળા જેવી હતી, પણ ઉજળ પ્રદેશ હતો. મહારાજ એ મંદિરમાં રોકાયા છે. રાત્રે સૂતા હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે લખ્યું છે, ત્યાંથી ચાલ્યા પોતે બે મિત્ર શિવ મંદિર આવ્યું પવિત્ર. ત્યાં છે ધર્મશાળા ને જાળી, તોય ત્યાં રહી રાત્રિ વિતાડી. એ જાળીમાં મહારાજે રાત્રિ વિતાવી. બાજુમાં જયરામદાસ સુતેલા, મહારાજને જરાય જયરામદાસ છેટા ન મૂકે. જંગલમાં બીક લાગે, વર્ણીનો એક એવો આશરો અને ઓથ હતો કે વર્ણી હશે ત્યાં સુધી જંગલનું કોઈ પ્રાણી આવીને પણ કંઈ કરશે નહીં, કારણ કે એ તો રીંછને રમાડે, હિંસક જનાવરોને ભેગા રાખીને પાણી પાય. બાજુમાં સુતેલો, મનમાં ઘર યાદ આવે રાખે. સૂતા હતા ને બાજુમાં વર્ણીએ જયરામદાસના માથા ઉપર હાથ મૂક્યો અને જયરામદાસને સમાધિ થઈ છે. સમાધિમાં એને દિવ્ય અક્ષરધામનું દર્શન થયું. મળી મૂર્તિ પોતાને જે દીઠી અક્ષરધામ માતે. અક્ષરધામની અંદર આ શિવજીનું મંદિર હતું ને, સમાધિમાં દિવ્ય સુખ લઈ અને પાછી મહારાજે એમની સામે દ્રષ્ટિ કરી છે. જયરામદાસ જાગ્યો છે, અલી મહારાજને વંદન કર્યા છે, કે આ તો સ્વયં પ્રભુ છે. ત્યાંથી આગળ ચાલતા ખાડી આવી છે. ખાડીને કિનારે ઘણા વાહણવાળા હતા, એટલે મહારાજે જયરામદાસને કીધું છે કે આપણે વાહણમાં બેસવાનું થોડું નક્કી કરો, એનો ચાર્જ તો આપવો પડે ભાડું. એટલે જયરામદાસ એક પછી એકને મળીને ભાડું નક્કી કરે, પાંચ પૈસા ઓછા કોણ લે છે એમ પૂછતા પૂછતા થોડાક આગળ ગયો. ત્યાં ઓટનો સમય હતો એટલે વાહણો પછી જવા માંડ્યા. જયરામદાસ થોડોક આગળ ગયો હતો, ત્યાં મહારાજ છેલ્લું વાહણ જતું હતું ને એમાં બેસી અને મહારાજ ચાલતા થયા. જયરામદાસ અહીંયા આવીને જોયું, ત્યાં તો મહારાજ સમુદ્રમાં થોડેક પહોંચી ગયા હતા. આ તમામ કર્યો, વારે લાગી જય રામને એક નાવે બેઠા ઘનશ્યામ. નાવ બધા ઉપડી ગયા, જય રામ રહ્યો તે હઠામ. નાવ તો ઉપડી ગયા, જયરામ આ કિનારે રહી ગયા, પછી તો બીજું કોઈ વાહણ હોય નહીં. મહારાજ વાણમાં જેટલા દર્શન થયા એટલા ઊંધી દર્શન કર્યા. મહારાજને કીધું હશે, મહારાજ હું કાલ આવીશ, રોકાજો, બીજું ત્રીજું કંઈક ઈશારા કર્યા હશે. જયરામદાસને પશ્ચાતાપ થયો, બે પૈસા માટે લોભથી મેં ભગવાનને છોડ્યા. ઘણી વખત સમય હોય, મહારાજ જતા રહ્યા છે,
જયરામદાસ બીજે દિવસે જઈને પછી જગન્નાથપુરી પાછા મહારાજને મળ્યા છે, આગળ જતા મહારાજને મળ્યા છે. આગળ જતા જયરામદાસનો એવો પ્રસંગ છે, મહારાજ જગન્નાથપુરી થઈને માનસ પતન થઈને પછી આગળ ચાલ્યા, ત્યાં સુધી જયરામદાસ સાથે હતા. મનમાં હતું કે જગન્નાથપુરીની યાત્રા કરીને વરણી પાછા ઘરે આવશે, પણ મહારાજ તો આવવાનું નામ લેતા હતા નહીં. એટલે એકવાર જયરામદાસે બહુ મહારાજને પ્રેમથી કીધું છે કે મહારાજ ઘરે ચાલો ને, મારા મા બાપ રડતા હશે. મહારાજે એમને ઉપદેશ આપ્યો છે, દીધો હરિએ ઘણો ઉપદેશ, મહારાજ પધારો. એટલે પછી મહારાજે એમને કીધું કે અમે તો હવે આગળ જવાના છે, તારી ઈચ્છા હોય ને તો પછી તું અમારી પાસે આવજે, તારા મા બાપ જાય પછી. પછી આવજો પશ્ચિમ દેશ, પાસે રાખીશ તમને હમેશ, પશ્ચિમમાં જઈશું, પણ એક યાદ રાખજો કે આ દેહનો કોઈ નિર્ધાર નથી, રાહ જોવા જવું નથી પછી કરશું, આ શરીરનું કઈ નક્કી નથી. અને સગા સંબંધી સાથે સ્નેહ તો માયાનો પાસ છે, દેહના સંબંધો સાથે બધા સંબંધ પૂરા થાય છે. આ જીવે અનેક જન્મ ધારણ કર્યા છે, આ જગતમાં કોઈ એવો જીવ નથી કે એણે એનો સંબંધી ન કર્યો હોય. બધાને પોતાના મા બાપ કર્યા છે, બધાનો દીકરો થયો છે, અનેક જન્મ ધારણ કર્યા છે, સગાથી તો આ બ્રહ્માંડ ભર્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, એક એક ને ઉદર નરયાયો રે, તું તો સરવે તણો સૂત કાયો રે. આ જીવ એક એક ના પેટે જઈ આવ્યો છે, બધાનો દીકરો થઈ આવ્યો છે. મહારાજ આ જયરામદાસને વાત કરતા હશે, પણ આ પાશ તોડવો ઘણો કઠણ છે. મહારાજે વચનામૃતની અંદર પણ કીધું છે કે આ જગતમાં જેટલી કુતરીઓ ગધેડીઓ મીનડીઓ બધાની પેટે આ જીવ જન્મ લઈ આવ્યો છે, સમુદ્રનું પાણી એટલું માનું દૂધ આ જીવ થયો છે, કંઈક જન્મ ધારણ કર્યા છે, કોઈનો સંબંધ રહ્યો નથી અને આ સંબંધ પણ રહેવાનો નથી, આત્માનો કોઈ સંબંધી નથી. પૂર્વનું જેમ અજ્ઞાનથી ભૂલાણું છે, એમ આનું જ્ઞાને કરીને ભૂલવું. જીવના સાચા સગા તો એક ભગવાન છે, બધેથી પ્રીતિ તોડીને ભગવાનમાં હેત જોડવું. મહારાજે અંત્યના છેલ્લા વચનામૃતની અંદર એવું કીધું કે આ દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થમાં મમત્વ બુદ્ધિ એને ટાળજો, એ જ માયા છે. અને એ જેને ટળી હોય અને તમારે વિશે જેને પ્રીતિ હોય એમને વિશે હેત અને મમત્વ થજો. મોટા મોટાએ પણ આવું માગ્યું છે અને આપણે પણ ભગવાન પાસે એવું માગવું. આ શરીરનો પણ સંબંધ રહેતો નથી તો બીજાનો કોનો સંબંધ રહેવાનો છે?
આવો વિચાર રાખી બધેથી પ્રીતિ તોડી અને ભગવાનમાં પ્રીતિ કરવી. મહારાજે જયરામદાસને ઉપદેશ આપે છે, એની બાજુમાં આપણે ઊભું રહેવું, કારણ કે મહારાજની વાણી આપણને અસર કરે. મહારાજ કહેતા હશે અમને, સગા સંબંધી સાથે જે સ્નેહ દ્રઢ માયાનો પાશ છે દેહ અતિ દુઃખદાયક છે અંતે માટે સદ્ય તજો છે તે સંતે. મહારાજે આવો એમને ઉપદેશ આપ્યો છે, પણ જયરામદાસને મા બાપને વિશે જે પ્રીતિ હતી, મહારાજને વંદન કરીને કીધું છે, મહારાજ કૃપા કરજો, ભેળો રાખજો, તમારી પાછળ હું આવીશ. મહારાજ એ જીવ સામે જોઈને રાજી થયેલા, મહારાજની ખૂબ સેવા કરેલી. જયરામદાસ મહારાજને વંદન કરીને નીકળ્યા છે. ચાલતા પાછા એ જ્યારે જગન્નાથપુરી આવ્યા ત્યારે એમને તાવ આવ્યો, શીતળાનો રોગ થયો, આંખો આવી અને એવી તો શરીરમાં બીમારી આવી છે. જયરામદાસને થયું કે હવે શરીર રહેશે નહીં, પડી જશે. વર્ણી મને કહેતા હતા કે આ દેહનો કોઈ નિર્ધાર નથી, નહીં હું હવે સંબંધી પાસે જઈ શકું, નહીં વર્ણી પાસે, અધ વચ્ચે મારું શરીર રહ્યું. હૃદયથી વર્ણીને સંભાળીને પ્રભુને પ્રાર્થના કરી, મહારાજ હવે જો આ શરીરે સારું થઈ જશે ને તો ઘરે નહીં જાઓ, તમારી પાછળ આવીશ. આમે છોડવાનું છે, મરવાનું હોય ત્યારે છોડવાનું જ ભાઈ. આ જીવ કર્મને વશ થઈને છોડે છે, પણ જ્ઞાને કરીને ભગવાનમાં હેતે કરીને જો આસક્તિ છોડી દે ને તો એનું કામ થઈ જાય. છોડવાનું તો છે જ. ઘણી વખત તો આ જગતમાં સ્વાર્થના સંબંધો ન રહે તોય તૂટી જતું હોય છે, એમ ન તૂટે તો કાળ અને કર્મ છોડાવે છે, રહેવાનું તો હોતું જ નથી. અમારે અહીંયા એક નોંગણ ચોરાના વિદ્યાર્થી હતા, અહીંયા ભણતા, બહુ સુંદર વક્તૃત્વ સ્પર્ધા હોય એમાં પ્રવચન કરે, મહારાજની અંતરધ્યાન લીલા કથાઓ જન્મોત્સવની આપણા જ્ઞાન સ્વામી કરતા હોય એમ કરે, એટલે સાધુને થોડુંક હેત થાય. અહીંયા ત્યારે ઓટો હતો, એ ઘરે જતો હતો. એ પહેલા એને છોકરાને કીધેલું, બધા સંતો આમ સહજતાથી હેતથી કહેતા હોય, એલા છોકરા તું સાધુ થઈ જા ને તો સીધો પુરાણી થાય એમ છો, બહુ સુંદર કથા કરે છે. કે સ્વામી મારે ઘરનો છૂટ્યો, હેતથી એ નામ હસતા હસતા કહેતા હોય. એ છોકરો અહીંથી નોંઘણ ચોરા ગયો ઘરે, વાડીઓમાં છોકરાઓ જતા હોય, ઝાડવા ઉપર કંઈક ચડ્યો અને પડી ગયો, હેમરેજ થયું. અહીંયા એમને લઈને આવેલા સંતોએ હાર પહેરાવેલો, દવાખાનામાં અહીંયા દાખલ કરેલા, બે ત્રણ દિવસ કોમાં રહી અને ભગવાનના ધામમાં જતો રહ્યો. છોડવાનું તો છે જ, પણ એ આસક્તિઓ મરતા પહેલા જો મરી જવાય અને ભગવાનમાં પ્રેમ થઈ જાય તો આ જીવનું કામ થઈ જાય. હેત કરવા જેવા, સંબંધ રાખવા જેવા એક ભગવાન છે, એ સુખનો સાગર છે, વાત્સલ્યનો વારિધિ છે. હજારો મા બાપના વાત્સલ્ય ભાવ ઓછા પડે એવો ભગવાનનો ખોળો છે, એ ભગવાનમાં સુખ છે. આસક્તિઓ અન્યત્રથી છૂટીને ભગવાનમાં આસક્તિ થાય, પ્રેમ થાય તો આ જીવનું કામ થઈ જાય, ને એને માટે તો આ માનવ દેહ છે.
ભગવાનના ભક્તો એવી સમજણ રાખી એ ભગવાનમાં પ્રીતિ કરતા હોય અને ભગવાનની મૂર્તિ એવી છે, એમનું ચિંતન એવું છે. મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે માયિક આકારના ચિંતન કરનારા તો કોટી કલ્પ સુધી એને દુઃખનો અંત નહીં આવે, અને ભગવાનની મૂર્તિનું જે ચિંતન કરનારા છે, ભગવાનની મૂર્તિમાં જે પ્રીતિ થાય છે, એ તો ભગવાનના મહા અલૌકિક સુખને પામે છે. આ માનવ દેહ ભગવાનમાં પ્રીતિ કરવા માટે છે. જયરામ દાસને પશ્ચાતાપ થયો, હું આ છોડી ન શકું. આ કથા સાંભળીને હું તમને સાધુ થવાનું નથી કહેતો અને કોઈ થાવ એમ નથી, પણ જેને એક દિવસ છોડવું છે, જ્યાં જ્યાં આપણને પ્રીતિ છે, પછી પૈસો હોય, વેપાર ધંધા હોય, આ જગતની મોટાઈ હોય, સગા સંબંધીઓ હોય, એક ક્ષણમાં એને છોડવાના છે. કાળ અને કર્મ થપાટ મારીને છોડાવવાના છે, કઈ ચાલવાનું નથી. પણ એ પહેલા ધીમે 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 એમાં આસક્તિઓ છોડતા જઈએ અને ભગવાનમાં પ્રીતિ વધારતા જઈએ. આપણો થોડો થોડો સમય આ સભાની અંદર આવીએ છીએ તો ભગવાનની કથા સંભળાય છે, અહીંયા આવીને ભગવાનની કથા સંભળાય, ભગવાનને થોડીક માળા થાય, કીર્તન થાય, ભગવાનમાં પ્રીતિ થાય, આ અભ્યાસ છે. જયરામ દાસને પશ્ચાતાપ થયો કે શરીર હવે પડી જશે. પ્રાર્થના કરી છે, મહારાજ જો આ શરીર મારું સારું થાય તો હવે ઘરે નહીં જાઓ, આપની પાછળ આવીશ. ભગવાનની કૃપા થઈ છે, એમના શરીરે સારું થયું છે. ધીમે 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 જયરામ દાસ મહારાજની પાછળ. મહારાજે કીધું તો અમે પશ્ચિમમાં જશું. તીર્થો કરતા કરતા જયરામ દાસ વર્ણીને સંભાળતા 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 દ્વારિકાની યાત્રા કરવા માટે પશ્ચિમ બાજુ આવ્યા છે અને મહારાજને એ મળ્યા છે. વર્ણીના દર્શન કર્યા, ઓળખી ગયા મહારાજની આંખને, અહીંયા તો મહારાજ રાજા ધીરાજ બન્યા છે, પણ ઓળખી ગયા છે આ જ વર્ણી છે. દોડીને મહારાજના ચરણમાં માથું મૂક્યું છે, ધ્રુસકું મૂકીને જયરામ દાસ રડી પડ્યો છે. મહારાજે પ્રેમથી આશ્વાસન આપ્યું છે, મહારાજને પણ હેત ઉભરાણું છે, એમને ઘરે મહારાજ ઘણું રોકાણા. બહુ પ્રેમથી મહારાજની સેવા કરતો જયરામ દાસ, જગન્નાથપુરી વગેરે સાથે હતા એટલે દોઢેક વર્ષ તો થયું, 10 મહિના તો મહારાજ જગન્નાથપુરીમાં રહ્યા છે. જયરામ દાસ મહારાજના ચરણમાં રહ્યા છે, મહારાજે એમને સાધુ કર્યા અને જિજ્ઞાસાનંદ સ્વામી નામ એમનું પાડ્યું. આ જિજ્ઞાસાનંદ સ્વામી એ મહારાજને કપિલાશ્રમથી મહારાજ આગળ ચાલ્યાને ગામ આવ્યું ત્યાં મહારાજને મળ્યા હતા. આ બાજુ મહારાજ સમુદ્રની ખાડી ઉતરી સામે કિનારે ચાલતા થયા છે. ભુવનેશ્વર તીર્થ મહારાજ પધાર્યા છે. ભુવનેશ્વરમાં ભુવનેશ્વર મહાદેવ છે, બહુ મોટું મંદિર છે. એ ઓરિસ્સાની અંદર ત્યાં ભુવનેશ્વર મહાદેવનો બહુ મહિમા છે. અષાઢ શ્રાવણ મહિનામાં તો કાવડ લઈને કેટલા માણસો રસ્તે પીળી ધોતી પહેરી હોય એનો ડ્રેસ ને કાવડ લઈ અને મહાદેવનો અભિષેક કરવા માટે જળ લઈને જતા હોય રસ્તે. મહારાજ ત્યાં પધાર્યા છે, મહાદેવજીના દર્શન કર્યા છે. 3 દિવસ મહારાજ અહીંયા ભુવનેશ્વર રોકાણા છે. અત્યારે ઓરિસ્સાની એ રાજધાની છે ભુવનેશ્વર. ત્યાંથી મહારાજ આગળ ચાલતા જગન્નાથપુરી મહારાજ પધાર્યા છે. ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે આવી અને મહારાજ રોકાણા છે. પુરુષોત્તમ પ્રભુ કહે વાય, પુરુષોત્તમ પુરી મારયાય, પુરુષોત્તમ હોય તે જાય.
પુરુષોત્તમા વીણ ન પીછાણે. પુરુષોત્તમ આજે પુરુષોત્તમપુરીમાં પધાર્યા છે, એ તો પુરુષોત્તમ હોય એ જાણે, એટલે શ્રેષ્ઠ માણસો હોય, ભાગ્યશાળી માણસો હોય એ જાણે. પુરુષોત્તમ વીણ ન પીછાણે, બીજા એને ઓળખી ન શકે એવા પરમાત્મા વર્ણી વેશે જગન્નાથપુરીમાં પધાર્યા છે. મહારાજ ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે મહારાજ રોકાયા છે. સહજાનંદ સ્વામી મહારાજ.